નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં આજથી ગરમીનો પારો ચઢી રહ્યો છે. હવે બરાબરની ગરમી પડવાની શરૂ થશે. હોળી સુધી રાહ જોવાની જરૂર જ નથી. હાલ બપોરના સમયમાં અંગ દઝાડે તેવી ગરમી પડી છે, ત્યારે આ વચ્ચે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. તારીખ 19-24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે. આ સમય મહત્તમ તાપમાન 40-41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે. એટલું જ નહીં, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળના ઉપસાગરમાં હાલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે. દોસ્તો, ઉનાળામાં ખેડૂતોને ફરી એકવાર વરસાદનો માર સહન કરવો પડી શકે છે. હાલ રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ગરમીની શરૂઆત થઈ નથી. અંબાલાલ પટેલે જણાવ્યું છે, આગામી દિવસોમાં વધારો થશે. 18-24 માર્ચે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ 21 માર્ચથી ગરમીમાં વધારો થશે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ શકે છે. કચરામાંથી ખેડૂતો બનાવી શકશે ખાતર, ખેતી ખર્ચમાં થશે ઘટાડો અને પાક ઉત્પાદનમાં થશે વધારો. ખાતરના ઢગલા ઉપર શેડ વગેરે મૂકવાથી તેને વરસાદથી બચાવી શકાય છે. આ ખાતરનું જૈવિક મૂલ્ય ગાયના છાણના ખાતર જેટલું છે. બગીચાના કચરામાંથી ખાતર બનાવીને પ્રદૂષણની સમસ્યા ઘટાડી શકાય છે. કાર્બનિક પદાર્થોને રિસાયક્લિંગ કરવાથી પણ જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે. બગીચાના કચરામાંથી બનાવેલું ખાતર એક ઉપયોગી પદ્ધતિ છે. ખેડૂતો બગીચાના કચરાને રિસાયકલ કરી લેન્ડફિલમાં જતા કચરાનું પ્રમાણ ઘટાડી શકે છે. બગીચાના કચરામાંથી બનાવેલ ખાતરમાં ગુણવત્તા સારી હોય છે. આ પ્રોસેસ દરમિયાન રોગોજીવાતો દૂર થાય છે. તેના દ્વારા ઉત્પાદન કરેલા ખાતરમાં ઉચ્ચ પોષક તત્વો હોય છે, જે ખેતરની ઉપજ અને પાકની ગુણવત્તામાં વધારો કરે છે. લોન લેનારા ખેડૂતો માટે ખુશખબર, આગામી બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટી જાહેરાત. જે ખેડૂતો લોનની ચૂકવણી સમયસર કરે છે તો તેઓને દર વર્ષે 3% વધારાની વ્યાજમાં રાહત પણ મળે છે. આ ઉપરાંત ખેડૂતો લાંબા ગાળા માટે પણ લોન લઈ શકે છે, પરંતુ તેમાં વ્યાજ બજાર દર મુજબ ચૂકવવાનું રહે છે. આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ લોનનો ટાર્ગેટ વધીને 22-25 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 2% વ્યાજની છૂટ આપે છે. તેથી ખેડૂતોને વાર્ષિક 7% રાહત દરે 3-3 લાખ સુધીની લોન મળે છે. ખેડૂતોને વીજળી માટે વધુ સંસાધનો મળી રહ્યા છે. આમાંથી એક સોલાર પંપ છે, જેના દ્વારા ઇલેક્ટ્રિકલ કામ ખૂબ જ સરળતાથી થાય છે અને સિંચાઈ સરળતાથી થાય છે. ભારત સરકાર ખેડૂતોને સોલાર પંપ માટે પ્રોત્સાહન પણ આપી રહી છે. તેની સાથે જ તેના પર સબસિડી પણ આપવામાં આવી રહી છે. ગૂગલની નવી ટેકનોલોજી, તમે ટેક્સ્ટ લખીને બનાવી શકશો વીડિયો. જાણો કેવી રીતે. ગૂગલે હાલમાં જ એક નવી ટેકનોલોજી લોન્ચ કરી છે, જેની મદદથી તમે ટેક્સ્ટ લખીને વીડિયો બનાવી શકો છો. આ ટેકનોલોજીનું નામ લ્યુમિયર છે. લ્યુમિયર એ એક ટેક્સ્ટ ટુ વિડીયો જનરેશન મોડલ છે, જે એક જ પાસમાં વિડીયોના સમગ્ર ટેમ્પોરલ સ્પેન ફ્રેમ દ્વારા સમગ્ર વિડીયો બનાવે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે કોઈપણ વિષય પર વિડીયો બનાવી શકો છો, પછી તે સ્ટોરી હોય, ડાયરેક્ટેડ વિડીયો હોય કે મનોરંજન વિડીયો હોય. ચાર્જ કર્યા વગર 50 વર્ષ ચાલશે ન્યુક્લિયર બેટરી. જાણો મોબાઈલથી લઈને ડ્રોન સુધી કેટલી થશે ઉપયોગી. બેટરી બનાવનારી કંપનીનું કહેવું છે કે આ બેટરી એકદમ અલગ છે. તેને ન તો સતત ચાર્જિંગની જરૂર પડશે કે ન જાળવણીની. આ બેટરી ન્યુક્લિયર એનર્જી પર ચાલે છે. આનો ઉપયોગ ડ્રોન અને ફોન સહિત અનેક પ્રકારના સાધનો માટે થઈ શકે છે. એક્સરે રેડિયેશન સિસ્ટમ બાદ હવે ચીને ખાસ પ્રકારની બેટરી તૈયાર કરી છે. તેને ચાર્જ કર્યા વગર 50 વર્ષ સુધી વાપરી શકાય છે. બેટરી બનાવનારી ચીની સ્ટાર્ટઅપ કંપનીનું કહેવું છે કે આ બેટરી એકદમ અલગ છે.
તેને ન તો સતત ચાર્જિંગની જરૂર પડશે કે ન જાળવણીની. આ બેટરી ન્યુક્લિયર એનર્જી પર ચાલે છે. આનો ઉપયોગ ડ્રોન અને ફોન સહિત અનેક પ્રકારના સાધનો માટે થઈ શકે છે. 2024ની સાનેડો મિની ટ્રેક્ટર યોજનાએ ખેડૂતોને ખેતી માટે એક ખૂબ ઉપયોગી સાધન પ્રદાન કરવો છે. આ યોજના હેઠળ ખેડૂતો સાનેડો ખરીદવા માટે કુલ ખર્ચના 25% અથવા ₹25,000 લાભ લેશે. લાભાર્થી ખેડૂત આ યોજના હેઠળ ખરીદેલા સાનેડોને 2 વર્ષ સુધી વેચવાનો અધિકારશીલ રહેશે. આ અવધિમાં ખેડૂતો આ સાધનનો ખેતીમાં માત્ર ઉપયોગ કરી શકશે. રાજ્યના ખેડૂતોએ ખેતીમાં સાનેડા સાધનનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. છોટા અને સૂક્ષ્મ ખેડૂતો મોટા ટ્રેક્ટરનો સ્થાને મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાધનના ખર્ચ નાના ખેડૂતો માટે સાર્થક છે. ગુજરાત સરકારે ખેડૂતોને ખેતીમાં સહાય કરવા માટે મિની ટ્રેક્ટર સાનેડો ખરીદવાનો સહારો આપ્યો છે. આ યોજનામાં ખેડૂતોને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સેનિડો ખરીદવા માટે મદદ થશે. ગુજરાત સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા એક્સેસ કરી શકાય છે, જ્યાં વિવિધ વિભાગોમાંથી ઓનલાઇન અરજીઓ ઉપલબ્ધ છે. આઈ ખેડૂત પોર્ટલ પર એક યોજના છે જેની ચર્ચા કરવામાં આવી રહી છે, જેનું નામ છે તાડપત્રી સહાય યોજના, જેમાં ખેતીવાડી માટે તાડપત્રી સહાય યોજના વિશે વિગતો છે. તાડપત્રી સહાય યોજનાનો ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતીના વિકાસ માટે સક્રિયપણે પ્રયત્નશીલ છે. કૃષિ સહકાર વિભાગે ઇખેદૂત પોર્ટલ રજૂ કર્યું છે, જેના દ્વારા ખેડૂતો ઘરે બેઠા ઓનલાઇન અરજી કરીને વિવિધ કૃષિ યોજનાઓનો લાભ મેળવી શકે છે. રાજ્યમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતો માટે નાણાકીય સહાય અત્યંત જરૂરી છે. ખેડૂતોને તેમના પાકના ઉત્પાદનમાં થ્રેશર જેવા વિવિધ સાધનોની જરૂર પડે છે. તેથી આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમને સીધી સહાય, ખાસ કરીને થ્રેસર સહાય યોજના દ્વારા જરૂરી છે. અત્યારે વર્તમાન સમયમાં આપણા સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીની સેવાઓ વધી રહી છે. ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી એવી ખેતી કરી રહ્યા છે અને નવી નવી તકનીકો ધરાવતા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યારે વર્તમાન સમયમાં દરેક જગ્યાએ સ્માર્ટફોનનો વપરાશ વધી રહ્યો છે. તેને જોતા રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે. દોસ્તો, સ્માર્ટફોન સહાય યોજનામાં મળતા લાભની વાત કરીએ તો આ યોજનામાં પહેલા 10% સહાય મળતી હતી, હવે 40% મળશે. આ યોજના દ્વારા ખેડૂતને સ્માર્ટફોન ખરીદવા પર ₹15,000ની સહાય મળશે. ખેડૂતને આ યોજનામાં સ્માર્ટફોન ખરીદવા પર તેની કિંમતના 40% અથવા ₹6,000 બેમાંથી જે ઓછું હોય તેની સહાય આપવામાં આવશે. જો કોઈ ખેડૂત ₹8,000ની કિંમતમાં સ્માર્ટફોન ખરીદે તો તેને 40% એટલે કે ₹3,200ની સહાય આપવામાં આવશે. તો દોસ્તો, આવા જ વિડીયો જોવા માટે નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાવ, જેથી તમને આવી જાણકારી મળતી રહે.